ભાજપ દ્વારા સમગ્ર દેશમાં ધરણાના કાર્યક્રમ યોજાયા હતા ત્યારે ભાવનગરમાં પણ શહેર અને જિલ્લા ભાજપ દ્વારા ધરણાના કાર્યક્રમ યોજાયા હતા ઉલ્લેખનીય છે કે સામાન્ય માણસ માટે વીજ ચોરીમાં દંડ ઝીકી સજા ફટકારાય છે ત્યારે ભાજપના ધરણાના કાર્યક્રમમાં પણ વીજ ચોરી કરાય તો શું તેમને પણ દંડ ફટકારાશે બજેટ સત્રમાં વિપક્ષ દ્વારા ઊભા કરાયેલા અમુક વિવાદોના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા એક દિવસીય ધરણા યોજાયા જેના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપ દ્વારા રૂપમ ચોક ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા ભાવનગર સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ મહુવાના ધારાસભ્ય આરસી મકવાણા પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તેમજ ભાવનગર મેયર સહિતના રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી થોડાક દિવસ પહેલાં જ સંસદનું બજેટ સત્ર ચાલુ હતું ને બજેટ સત્ર એ લોકતંત્રનો એક અતિ મહત્ત્વનો હિસ્સો હોય છે અને આ બજેટ સત્ર દ્વારા દેશના જે નાનામાં નાના માણસ છે દેશના સમગ્ર દેશના વિકાસ માટેના અનેક પ્રકારના કામ કરવાના હોય છે અને આમ પણ ભારતનું લોકતંત્ર એ વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે આ લોકતંત્રને બાનમાં રાખીને કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા આખે આખું બજેટનું સત્ર જે એનો બીજો હિસ્સો હતો એ ફ્લોપ કરવામાં આવ્યો બજેટનો સત્રનો એક પણ દિવસ એ ચાલવા દેવામાં નહીં આવ્યું બિલકુલ કામ નહીં કરવા દેવામાં આવ્યું ને આ રીતે માત્ર સરકારનું તો નહીં પરંતુ સમગ્ર દેશનું અપમાન કર્યું છે સમગ્ર દેશના નાગરિકોનું પણ અપમાન કર્યું છે અને લોકતંત્રનું ખૂન કર્યું છે આવું જે હીન કૃત્ય કોંગ્રેસ દ્વારા અને વિપક્ષ દ્વારા થયું છે જેથી કરીને દેશની 125 કરોડની જનતા આ વાત જાણે કે આ કોંગ્રેસ અને વિપક્ષ એ શું કામ કરી રહ્યું છે આ લોકશાહી દેશ છે અને વિરોધ પક્ષને એનો વિરોધ કરવાનો પૂરેપૂરો અધિકાર છે બજેટ સત્ર અને કોઈ પણ સત્રમાં એ કોઈ પણ વિષય જ્યારે આવતો હોય છે ત્યારે મુક્ત મને ચર્ચા થતી હોય છે અને એમાં સુધારા વધારા પણ દેશના લોકોના હિતમાં કરવામાં આવતા હોય છે આ બજેટ સત્રમાં પણ અનેક પ્રકારના બિલો આવવાના હતા જે દેશના આમ નાગરિક માટેના કાયદાઓ બનવાના હતા આ કાયદાઓ નહીં બની શક્યા અમે લોકો પણ અમારા મત વિસ્તારની વાત જે અમે ફ્લોર ઉપર રજૂ કરવાના હતા એ રજૂ નથી કરી શક્યા ભાવનગરની જનતાનો અવાજ પણ અમે ઓન ફ્લોર નથી મૂકી શક્યા અને આ રીતે સમગ્ર દેશના લોકો દેશના જનપ્રતિનિધિઓ અને સાંસદો પોતાનો અવાજ નથી રજૂ કરી શક્યા અને હદ તો ત્યાં થાય છે આ લોકશાહીમાં લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે કોઈ દેશનો વડાપ્રધાન જ્યારે સંસદમાં બોલવા ઊભા થાય ત્યારે પણ વિપક્ષોએ બિલકુલ વિવેકભાન રાખ્યા વગર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે રાષ્ટ્રપતિજીનું અભિભાષણ હતું એનો અભિનંદન જે પ્રસ્તાવ હતો એમાં પણ શોરબકોર ચાલુ રાખીને માનનીય વડાપ્રધાનશ્રીને પણ સતત ડિસ્ટર્બન્સ કરેલું પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ બિલકુલ વિચલિત થયા વગર પૂરેપૂરો સંયમ રાખીને એમની વાત આવા હલ્લાબોલ અને શોરબકોરમાં ત્યારે પણ રજૂ કરેલી એટલે આ રીતે કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા જે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે જે લોકતંત્રને બાનમાં લઈને એટલે કે આખા દેશને બાનમાં લેવાનું જે અધમ કૃત્ય થયું છે એ સમગ્ર દેશના લોકો જાણે અને એટલા માટે થઈને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને માનનીય અમિતભાઈના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં આ પ્રતિક અનશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી કરીને કોંગ્રેસે જે આ હીન પ્રકારનું કૃત્ય કર્યું છે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાના બદલે ખંડનાત્મક જે ભૂમિકા ભજવી છે અને દેશના વિકાસના માર્ગે લઈ જવાના બદલે દેશને એક પગથિયું પાછળ રાખી દેવાનું જે પાપ કર્યું છે એ લોકો સુધી પહોંચે એના માટે આ અનશનના આજે કરવામાં આવ્યા છે અહીંયા ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અનશનનું આયોજન કરવામાં આવ્યું છે હાલ ઉલ્લેખનીય છે કે દુઃખ સાથે કહેવું પડે કે ભાજપના ભાવનગરમાં ધરણા યોજાયા આ કાર્યક્રમમાં ચાલતા એર કુલર પંખા સાઉન્ડ સિસ્ટમ તે વીજ ચોરી કરીને ચલાવવામાં આવી રહ્યા હતા જો નાનો માણસ વીજ ચોરી કરતો હશે તો તેને દંડ ઝીકીને સજા ફટકારશે પરંતુ ભાજપની સત્તા છે એટલે તેની આ વીજ ચોરીની ભક્તિ પણ ચાલી રહી છે જુઓ અહીંયાથી તેણે વીજ ચોરી કરી છે જુઓ જે આ વાયર પસાર થઈ રહ્યો છે તે કાર્યક્રમમાં વપરાતી વીજની ચોરી માટે નાખવામાં આવ્યો છે દેશની સંસદમાં વિરોધ પક્ષ દ્વારા જે રીતે બજેટ સત્ર ચાલવામાં ન દેવામાં આવ્યું
તે અનુસંધાને ભાવનગરના સાંસદ સહિત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ધારાસભ્યો ઉપવાસ ઉપર ઉતર્યા છે અને ઉપવાસ ઉપર ઉતર્યા છે તેની સાથે અહીંયા મસ્ત મોટો ગોગાગેટ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં તમ આપને બતાવું કેમેરામેનને કે દર્શાવે કે જે વીજ ચોરી છે ડાયરેક્ટ કનેક્શન લેવામાં આવ્યું છે, જ્યાં વીજ ચોરી કરવામાં આવી છે એ કેવું અતિશયોક્તિથી વીજ ચોરી કરવામાં આવી છે. નાના માણસો જો કોઈપણ વીજ ચોરીમાં અથવા સામાન્ય ઓવરલોડિંગમાં પકડાણા હોય તો મસ્ત મોટું બિલ આપવામાં આવે છે, પરંતુ અહીંયા તો શાસકો અથવા અહીંયા જે કોઈ જવાબદારી સ્વીકારી છે શહેર પ્રમુખ સહિત કે જે લોકો ભાવનગરના મેયર કે ચેરમેન સહિત જે લોકો આ કાર્યક્રમની જવાબદારી લીધી છે તેઓએ એટલી પણ ભાન નહીં રાખી હોય. એટલું જ નહીં, આ બિઝનેસ સેન્ટર ટોટલી ગેરકાયદેસર છે, એની અંદરની દુકાનો આડેધડ ગેરકાયદેસર છે. અગાઉ ગાંધીજી જેવા કોઠારીની બદલી થઈ અને હવે બીજા ગાંધીજી આવ્યા છે. શું આ ગેરકાયદેસર બાંધકામોમાં પગલાં લેવાશે? શું આ ભ્રષ્ટાચાર બંધ થશે? શહેર પ્રમુખ સનત મોદીને વીજ ચોરીનો સવાલ કરતા તેને જવાબ દેવાના ફાંફા પડી રહ્યા છે અને કહે છે કે તેણે પાછળની દુકાનમાંથી કનેક્શન લીધું છે. હા, કદાચ દેખાવ કરવા લીધું હોઈ શકે, પરંતુ આ જે વીજ કનેક્શન લીધું તેનાથી જે એરકુલર અને પંખાઓમાં ભાજપના આગેવાનો અને નેતાઓ બેઠા બેઠા ઠંડી હવામાં ઉપવાસ પર બેઠા છે તે વીજ ચોરી કરીને આ ઇલેક્ટ્રિસિટી ચાલી રહી છે. સાંભળો, સનત મોદી સત્ય છુપાવી રહ્યા છે. આટલી પાછળ આવડું બધું કોમ્પ્લેક્સ છે. આ તમામ જગ્યાએ એક પણ આપણો ભારતીય જનતા પાર્ટીનો વેપારી કે કાર્યકર્તા નથી જ્યાંથી ડાયરેક્ટ કનેક્શન આપણે લઈએ કે ડાયરેક્ટ વીજ ચોરી કરવી પડે. અત્યારના જે કનેક્શન લીધું છે ડાયરેક્ટ દોડેથી પાછળથી હું શૂટિંગ કરીને આવ્યો, ડાયરેક્ટ કનેક્શન લીધેલું છે. એટલે હું આમ નાના માણસોને આપણે ધોકા મારીએ છીએ અને આપણે અહીંયા વીજ ચોરી કરીએ છીએ આવડા મોટા કાર્યક્રમમાં. આ ખરેખર તમે શહેર પ્રમુખ તરીકે કેટલી જવાબદારી? અત્યારના જે કાર્યક્રમ આયોજિત થયો છે એનું કનેક્શન પાછળના શોપમાંથી લેવામાં આવ્યું છે, એ જ રીતે લેવામાં આવ્યું છે અને ડાયરેક્ટ કોઈ વસ્તુ કોઈ પણ તો તમે બોલી લો. હું આપને ફરીથી કહું કે હું શૂટિંગ કરીને જેથી ચેક સુધી આવ્યો છું. વાત જ્યાં સુધી કનેક્શનની છે, કનેક્શન લીધું છે, જે કાંઈ કર્યું હશે તો કોઈ ચોરી કરી નથી અને અત્યારના જે કનેક્શન લીધું છે એ પાછળની દુકાનમાંથી લેવામાં આવ્યું છે, એ રીતે એમની આજે વાત થઈ છે અને એ જ રીતે લેવામાં આવ્યું છે. આજે અહીંયા ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ છે એ યોગ્ય રીતે અને જે રીતે સમગ્ર દેશની અંદર આયોજિત છે એ રીતે કરવામાં આવ્યું છે. વીજ ચોરી કરીને ભાજપ દ્વારા ધરણાનો કાર્યક્રમ ભાવનગરમાં યોજાયો તે ખરેખર દુઃખ સાથે આ ઘટના દર્શાવવી પડી રહી છે. ભાજપના શાસનમાં ગેરરીતિની ભક્તિ કેટલી બધી ચાલે છે તે અહીંયા દેખાઈ આવે છે. દેશનું નાણું બસ આવી જ રીતે લૂંટાઈ રહ્યું છે કેટલાક નેતાઓના કારણે. આ છે વીજ ચોરી કરતા ભાવનગરના ભાજપના નેતાઓ જે આવી રીતે ધરણાનો કાર્યક્રમ તેમણે યોજ્યો. સમગ્ર દેશમાં લોકશાહીનો સ્તંભ એટલે કે સંસદ સભા, સાંસદો આંદ્રોઆંદ્ર બાંધીને પ્રજાના પૈસાનું જે રીતે નુકસાન કરે છે, જે વેડફે છે, તે અનુસંધે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ જિલ્લા લેવલે સાંસદો એક દિવસના 11 થી સાંજના 4 કે 5 વાગ્યા સુધી 5 કલાકના ધરણા કરી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે કે આજ સાંસદો પોતાના જ્યારે પગાર વધારો હોય, ટ્રિપલ હોય, ડબલ હોય, કરવાનો હોય ત્યારે સર્વાનુમતે એક કરી અને કરે છે. એટલું જ નહીં, આપ આ જોઈ રહ્યા છો આ સાંસદો જે ઉપવાસ ઉપર ઉતર્યા છે તેઓએ આટલો મસ્ત મોટો મંડપ કેમેરામેન બધો પંખા ઉપર જોયે, પંખા પાછળ એસી, આ તમામ જગ્યાએ જે ખર્ચ કરવામાં આવે છે એ તમામ જગ્યાએ વીજ જોડાણ છે, ડાયરેક્ટ દોરડું, ડાયરેક્ટ કનેક્શન લેવામાં આવ્યું છે, જે વીજ ચોરી કરવામાં આવી છે. આ કેવું અતિશયોક્તિ નથી. અહીંયા જે કનેક્શન લીધું છે એ પણ બારોબારથી સીધું લેવામાં આવ્યું છે, એ ડાયરેક્ટ દોરડું લેવામાં આવ્યું છે. લોકોને સામાન્ય વીજ કનેક્શનમાં ધોકા મારી મારીને દંડ વસૂલાત કરે છે, પરંતુ આવો સામાજિક કાર્યકર જે સરકાર પક્ષ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવે છે તે કાર્યક્રમમાં વીજ ચોરી કરવામાં આવે છે.
આ મારી પાછળ જે છે તે કોમ્પ્લેક્સ પણ ઇલીગલી છે, એમાં અનેક દુકાનો ઇલીગલી છે, પરંતુ આ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો આ બાબત પોતાની બેદરકારી કે બેજવાબદાર હોય તેવું ચોક્કસ કહેવું અતિશયોક્તિ નથી. કેમેરામેન નાનું થોડા સમાચાર, પ્રદીપ શુક્લા, વિટકો ન્યૂઝ, ભાવનગર.